ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 9/2/2021, વાર મંગળવાર. આપણો વિષય છે ચિત્રકામ. ચિત્રકામમાં આપણે પ્રકૃતિ ચિત્ર એટલે કે કુદરતી ચિત્ર એની અંદર રેખાકૃતિ જોડીશું અને રંગકામ કરીશું. એ ચિત્ર છે આપણા બારમાસી અને કમળ. ચાલો કેટન ચિત્રકલામાં ધ્યાન આપો. આજે પ્રકૃતિ ચિત્ર ફૂલપાન એટલે આ બારમાસીનું ફૂલ છે, એમાં આપણે આ રેખાકૃતિ પહેલાં પૂર્ણ કરીશું. એટલે કે આ તૂટક રેખા જે આપી છે એને પેન્સિલ વડે આપણે પહેલાં પૂર્ણ કરીશું, ત્યાર પછી જ એમાં રંગકામ કરીશું. આ ટપકા ઉપર જ તમારી પેન્સિલ આવવી જોઈએ. સમજણ પડી? તમારા લાલ ટપકા બિલકુલ દેખાવા જોઈએ નહીં. પરીક્ષાની અંદર પણ એક પ્રશ્ન આ ટાઈપનો આવશે ત્યારે પણ તમારે ધ્યાન રાખવાનું, આ ટપકા ઉપર જ તમારી પેન્સિલ આવવી જોઈએ. ધીરે ધીરે હાથ તમારે ચલાવો. ચાલો હવે આ વચ્ચે લીટી પણ આપણે એને પણ આપણે આ રીતે બધી જ તૂટક રેખા આપણે પૂર્ણ કરીશું. આખું ફૂલ આપણે બારમાસીનું તૈયાર કરીશું. તૂટક રેખા ઉપર જ પેન્સિલ આવવી જોઈએ, બીજી જગ્યાએ તમારી પેન્સિલ જવી જોઈએ નહીં. ચાલો બાળ મિત્રો, આપણે આ ફૂલ આપણે તૈયાર થઈ ગયું. હવે એની દાળી ઉપર પણ આપણે આ જે તૂટક રેખા છે રેખાકૃતિ જ આપણે અહીંયા પણ પૂર્ણ પહેલાં કરીશું. જે આપણે આ તૂટક રેખા આપી છે એના ઉપર જ આપણી પેન્સિલ આવવી જોઈએ. ધીરે ધીરે આપણે પેન્સિલ ફેરવવાની, ઉતાવળ કરીશું તો આપણી લીટી વાંકી ચૂકી થઈ જાય અને આપણને આ જે લીટી આપી છે એના પર તમારું આવશે નહીં. એ જ રીતે પાનમાં પણ આપણે પહેલાં રેખાકૃતિ પૂર્ણ કરીએ, પાનની પણ આપણે તૂટક રેખા જોડી દઈએ. પાનના આકાર ઉપર જેટલા ચિત્ર તમને શીખવવામાં આવે છે એ જ ચિત્રની તમારે પ્રેક્ટિસ કરતા રહેવાની છે, બરાબર ને? થઈ ગયું. એ જ રીતે આ બીજું પાન પણ આપણે કરીશું. પરીક્ષામાં પણ ધ્યાનથી તમારે આ તૂટક રેખા જોડવાની, ઉતાવળ કરશો તમારું ચિત્ર ખરાબ થઈ જશે, એ તો તમને ખબર જ છે ને? પેન્સિલ વડે જ કરવાનું છે, તો આપણે સ્કેચ પેન ડાયરેક્ટ પકડવાની નથી. થઈ ગયું આ શેનું ચિત્ર તૈયાર થયું? બારમાસીનું. હવે એ ચિત્રની અંદર આપણે રંગકામ કરતા શીખીશું. તો પહેલાં આપણે આમાં જાંબલી કલર છે તો અહીંયા આપણે જાંબલી કલર જ કરીશું. પહેલાં આપણે બોર્ડર પરથી જ કલર કરતા શીખીશું. આ રીતે તમારે ખેંચતા રહેવાનું છે એટલે આપણને આ પાછળનો ભાગ કેવો છે થોડો આ જ રીતે તમારે કલર કરતા કરવાનો છે. ઉપરથી જરાક પાંદડી ઝાંખી થઈ જવી જોઈએ, બરાબર?
આખી બાઉન્ડ્રી તમને મેં બતાવી. આમ ઉપર જ આપણે ખેંચતા રહેવાનું છે, એટલે ઉપરનો ભાગ આપણો કેવો થશે આ રીતે ઝાંખો દેખાશે. આ આપણી એક પાંદડી તૈયાર થઈ. એવી રીતે બધી જ ફૂલની પાંદડી આપણે જાંબલી કલરની કરીશું. બાળ મિત્રો, આપણે આ બારમાસીના ફૂલમાં રંગકામ કરી લીધું. તમારે પણ આ જ રીતે કલર કરવાનો છે, આ જાંબલી કલર અને આ લીલો કલર, પાનની અંદર અને દાડીની અંદર બરાબર. આપણું ફૂલ, તમારું પણ ફૂલ આ જ રીતે તૈયાર થશે. ચાલો હવે આપણે એની સામેના પાના ઉપર, કમળના ફૂલ ઉપર ધ્યાન આપીશું. કલર કમળના ફૂલમાં પણ આપણે રેખાકૃતિ પહેલાં પૂર્ણ કરીશું, ત્યાર પછી જ રંગકામ કરાય બરાબર. તો પહેલાં આપણે નીચેની પાંદડીથી, પહેલી જ પાંદડીથી આપણે શરૂઆત કરવાની છે. વ્યવસ્થિત તમારી તૂટક રેખા ઉપર જ પેન્સિલ આવવી જોઈએ. પેન્સિલ ધીરેથી જ ફેરવજો, જેથી કરીને આપણી રેખાકૃતિ ખરાબ થઈ જાય નહીં, ચિત્ર આપણું ખરાબ ન થઈ જાય. આ જ રીતે બધી જ પાંદડીમાં આપણે પેન્સિલ ફેરવી દઈશું રેખાકૃતિ પર બરાબર. મિત્રો, હવે આ દાંડી ઉપર તમને તો આગળ પણ કહ્યું કે સીધી લીટી હોય તો આપણે ફૂટપટ્ટી વડે જ રેખાકૃતિ પર લીટી કરવાની. આપણે ડબ્બામાં ગયા તાસમાં કરી ગયા ને, તો સીધી લીટી છે એટલે આપણી આ દાંડી તૈયાર થઈ ગઈ. હવે પાન, કમળના પાનનો આકાર લંબગોળ છે ને, તો અહીંયા આગળ પણ એ જ રીતે તમારી રેખાકૃતિ પૂર્ણ થવી જોઈએ. તૂટક રેખા ઉપર જ તમારી પેન્સિલ આવવી જોઈએ. ઉતાવળ કરશો તો આકારની બહાર પેન્સિલ ચાલી જશે. આ રીતે આપણે બંને પાન પૂર્ણ કરીશું. થયું કમળનું. હવે એની અંદર આપણે કમળમાં કયો રંગ કરીશું? ગુલાબી કલર. કમળનું ફૂલ ગુલાબી કલરનું જ આવે બરાબર ને. આપણે પહેલાં બોર્ડરથી શરૂઆત કરવાની. થઈ ગયું. આ રીતે આપણે આખી બધા કમળની બધી જ પાંદડીની અંદર કયો રંગ કરીશું? ગુલાબી. ખ્યાલ રહ્યો? આપણું કમળ તૈયાર થઈ ગયું. દરેક પાંદડીમાં આપણે કયો કલર કર્યો? ગુલાબી. હવે એ જ રીતે આપણે આની અંદર લીલો રંગ કરીશું, દાડી અને પાનની અંદર બરાબર. ચાલો તો આપણે લીલો રંગ કરીએ. રંગ કરો તો બહાર જાય નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. મિત્રો, આ આપણું કમળનું ફૂલ તૈયાર થયું. આની અંદર આપણે પાનની અંદર પણ લીલો રંગ કરી દીધો. તમારે પણ બારમાસીનું ફૂલ અને આ કમળનું ફૂલ બંને ફૂલની રેખાકૃતિ પૂર્ણ કરી રંગકામ કરીને તૈયાર રાખજો. આવતા ક્લાસમાં આપણે નવું ચિત્ર શીખીશું. થેન્ક યુ.